मॉर्निंग टू ऑल। धोरण छ विषय संस्कृत। डियर स्टूडेंट्स, संस्कृत में आज आप पाठ छ सप्तवाशरा विषय अभ्यास करीशू। सप्तवाशरा एटले के सात वार। कह वासरह, कह एटले कयो, वासरह एटले वार छे, कयो वार छे, कह एटले कयो। अद्य, अद्य एटले के आजे, आजे मंगलवाश रह, आजे मंगलवार छे। स्वह बुधवासर, स्वह एटले के आवती काले, आवती काले बुधवार हशे। हयह सोमवासरह, हयह एटले के गई काले, गई काले सोमवार हतो। तो डियर स्टूडेंट्स, तमारे बस एटलू ज याद राखवानू छे के आज माटे कयो शब्द वपराय छे, गई काल माटे कयो शब्द वपराय छे, अने आवती काल माटे कयो शब्द वापरवामां आवे छे। तो तमारे याद राखवानू छे के अध्य एटले के आजे, स्व एटले के आवती काले, अने यह एटले के गई काले। आ त्रण वस्तु तमारे याद राखवानी छे। बाकी जे सात वारना नाम छे એ નામ તો તમને ખ્યાલ આવશે જ કે મંગળવાસરહ એટલે કે મંગળવાર અને સોમવાસરહ એટલે સોમવાર। અહીંયા આપણે સાત વાર સમજવાના છે, પણ સાત વાર તો તમે નામ વાંચશો જ તો તમને ખ્યાલ આવી જશે। પણ ખાસ તમારે એટલું જ યાદ રાખવાનું છે કે અધ્ય એટલે આજે, સ્વહ એટલે આવતીકાલે, અને હયહ એટલે ગઈકાલે। તો એ વસ્તુ સમજીને એના આધારે તમારે અહીંયા લખવાનું છે। જો અહીંયા શું કીધું છે, અધ્ય શુક્રવાસરહ, અધ્ય એટલે કે આજે શુક્રવાર છે। હવે લખતું એટલે લખવાનું છે, તમારે લખવાની વાત છે કે અધ્ય શુક્રવાસરહ, આજે શુક્રવાર છે, આપણને લખેલું આપેલું જ છે। પણ નીચે તમે જોશો ક્યહ, હયહ પછી તમને ખાલી જગ્યા આપવામાં આવી છે। તો તમને પહેલાં તો ખબર હોવી જોઈએ કે હયહ એટલે શું। તો હયહ એટલે ગઈકાલ। તો જો આજે શુક્રવાર હોય તો તમારે વિચારવાનું છે કે ગઈકાલે કયો વાર હતો, એટલે ગઈકાલે શું આવશે, કયો વાર આવશે, ગુરુવાસરહ। એટલે અહીંયા તમારે લખવાનું ગુરુવાસરહ, એટલે કે ગઈકાલે ગુરુવાર હતો। ખ્યાલ આવ્યો? એવી જ રીતે અહીંયા કીધું છે સ્વહ, આજે શુક્રવાર છે, તો સ્વહ એટલે કે આવતીકાલે કયો વાર હશે, તો આવતીકાલે શનિવાસરહ, આવતીકાલે શનિવાર હશે। ખ્યાલ આવ્યો? તો આ રીતે તમારે નીચે જે ખાલી જગ્યા આપી છે ત્યાં લખવાનું રહેશે, બરાબર છે? ઉપર તમને આપવામાં આવ્યું છે કે આજે અધ્ય કયો વાર છે, એમ જે વાર આપવામાં આવ્યો છે એના જ આધારે ગઈકાલે કયો વાર હતો અને આવતીકાલે કયો વાર હશે એના વિશે તમારે અહીંયા લખવાનું છે। ત્યાર પછી અહીંયા તમને એક કોષ્ટક આપવામાં આવ્યું છે, તો તમને કીધું છે અહીંયા કે યોગ્ય વાક્યની રચયત, એટલે કે યોગ્ય વાક્યો રચો। તો યોગ્ય વાક્યો રચવા માટે જુઓ તો એક કોલમમાં તમને અધ્ય, સ્વહ અને હયહ આપવામાં આવ્યું છે, જ્યારે બીજા કોલમમાં સાતે સાત વારના નામ આપવામાં આવ્યા છે। તો તમારે અધ્ય, સ્વહ અને હયનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાનું છે। જેમ કે એક એક્ઝામ્પલ હું આપું કે અધ્ય રવિવાસરહ, આપણે માની લો કે અહીંયા લખીએ કે અધ્ય રવિવાસરહ, એટલે કે આજે રવિવાર છે। તો જો આજે રવિવાર છે આપણે એવું વાક્ય બનાવ્યું, તો પછી આપણે સ્વહ વડે વાક્ય બનાવવું હશે। તો આપણે આજે રવિવાર બતાવ્યો છે તો આવતીકાલે કયો વાર હશે, સોમવાર। એટલે આપણે બીજો વાક્ય શું બનશે કે સ્વહ સોમવાસરહ, એટલે કે આવતીકાલે સોમવાર છે। એવી જ રીતે હયહ, તો આપણે આજે રવિવાર બતાવ્યો છે તો ગઈકાલે કયો વાર હશે, તો શનિવાર। તો અહીંયા આપણે લખીશું હયહ શનિવાસરહ, હયહ શનિવાસરહ। તો તમારે ધ્યાનથી આ રીતે અહીંયા વાક્યો બનાવવાના છે, બરાબર, કે આજે રવિવાર તો ગઈકાલે શનિવાર અને આવતીકાલે સોમવાર, એ પ્રમાણે આવા વાક્યો તમારે અહીંયા કોષ્ટકના આધારે બનાવવાના છે। તો ડિયર સ્ટુડન્ટ્સ, સંસ્કૃતમાં સાતેય વારોના નામ કઈ રીતે લખાય છે,
अने आजे गईकाल के आवती काल ने शू कहेवामां आवे छे ए वस्तु खास तमारे ध्यान में राखवानी छे, अहींथी समझवानुं छे। त्यारबाद तमारे एना जे शब्दार्थ छे ए संस्कृतनी नोट में लखवाना रहेशे, अने जे एक्सरसाइज तमने अहीं चोपड़ी में ज लखवानी आपी छे ए तमारे अहीं ज लखवानी छे। ज्यारे आ वाक्यो बनावाना जे तमने आप्या छे ए वाक्यो तमारे तमारी संस्कृतनी नोटबुक में बनावाना रहेशे। थैंक यू।